કોરોના વાયરસના વધતા જતા કેસોને લઈ સરકાર દ્વારા રાજ્યના શહેર લોકડાઉન કરવામાં આવ્યા છે ત્યારે માત્ર જીવન જરૂરિયાતની વસ્તુઓ માટેની દુકાન ખુલી રહેતા લોકોએ ખરીદી કરવા માટે રીતસરની પડાપડી કરી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા રાજ્યમાં કોરોના વાયરસના કેસો વધીને તેની સંખ્યા ઓગણત્રીસ થઈ છે જેને લઈને તંત્ર ચિંતામાં મુકાયું છે કોરોના વાયરસ જે રીતે ફેલાઈ રહ્યો છે તેને લઈને રાજ્ય સરકાર દ્વારા સુરત અમદાવાદ રાજકોટ વડોદરા આ ચાર શહેરો લોકડાઉન કર્યા છે પરંતુ માત્ર જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ જેમ કે કરિયાણા દૂધ શાકભાજી પેટ્રોલ જેવી વસ્તુ માટેની દુકાનો જ ખુલ્લી દેખાઈ રહી છે ત્યારે લોકો ખરીદી કરવા માટે રીતસરની પડાપડી કરી રહ્યા હોય તેવા દ્રશ્યો નજરે ચડી રહ્યા હતા શહેરના બજારોમાં કરિયાણાની દુકાન પર લોકોને ખાસ્સી ભીડ જોવા મળી રહી હતી પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાવા માટે પણ લોકોએ લાઈનો લગાડી હતી આ સાથે જ શાકભાજી લેવા માટે પણ લોકો નીકળી પડ્યા હતા તંત્ર દ્વારા લોકોને જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓની ખરીદી કરવા માટે જરૂરી હોય તો ઘરની બહાર નીકળવાની અપીલ કરવામાં આવી છે જનતા કર્ફ્યુ રવિવારે હતું ત્યારબાદ તારીખ પચીસમી સુધી કર્ફ્યુ જારી છે તેમાં પાલિકા આવશ્યક સેવાઓ સિવાય જેવી કે તમામ સોના ચાંદીની દુકાનો શોરૂમ કાપડ દુકાનો તમામ પાનના ગલ્લા ચાની દુકાનો કિટલીઓ ખાણીપીણી દારીઓ તમામ સલૂનો બંધ રાખવાની રહેશે જ્યારે જીવન જરૂરી આવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનો સંસ્થાઓ જેવી કે અનાજ કરિયાણા શાકભાજી ફળફળાથી દૂધ દૂધની બનાવટો તથા મેડિકલ સ્ટોર્સ ચાલુ રહેશે પાલિકા કમિશનરે કહ્યું હતું કે આ મહામારીમાં પણ લોકો પોતાના ઘરની બહાર નીકળી રહ્યા છે તેઓ તમામને આ ચેપ લાગવાની શક્યતાઓ વધી જાય છે જેને લઈ અપીલ કરવી પડે છે